ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત આજે ગાંધી આશ્રમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં મનસુખ માંડવિયા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી. આ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ સારી બાબત છે. બાપુની 150મી જન્મ જયંતિ નિમિત્તે બાપુએ જે દર્શન આપ્યું છે એ દર્શનમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ, એમના દર્શનના આધારે રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ લાગીએ, એ જ અભ્યર્થના આજના પ્રસંગે હોઈ શકે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં અને વિશ્વમાં થઈ રહી છે ત્યારે ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેવાનો મોકો મળશે, મારી જાતને ધન્યતા અનુભવું છું. ને સમગ્ર વિશ્વમાં આજે આતંકવાદ હોય અને અનેક પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ અને વિગ્રહની પરિસ્થિતિ છે, એવા સંજોગોમાં આખા વિશ્વએ સ્વીકાર્યું છે કે ગાંધી જીવન અને ગાંધી વિચારધારા આ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે અને એ જ ગાંધી વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે. ચોક્કસ પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવકાર્ય બાબત છે, પણ તબક્કાવાર અમલની જરૂર છે, લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સરકાર કોઈ પણ કાયદો લાવે લોકોના સારા માટે હોય, પણ સાથે સાથે લોકોને એની માટે જાગૃત કરવા પડે, લોકોને કાયદાના અમલ માટે પ્રોત્સાહિત કરવા પડે. કોઈ પણ કાયદો દંડ દ્વારા કે ડર દ્વારા અમલમાં કરાવવાની જે સરકારની માનસિકતા છે એમાંથી એણે બહાર આવવું પડશે અને લોકોને જાગૃત કરીને આ કાયદાને સફળ બનાવવો પડશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં અને વિશ્વમાં થઈ રહી છે ત્યારે ગાંધીજીની કર્મભૂમિ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે, મારી જાતને ધન્યતા અનુભવું છું. ને સમગ્ર વિશ્વમાં આજે આતંકવાદ હોય અને અનેક પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ અને વર્ગ વિગ્રહની પરિસ્થિતિ છે, એવા સંજોગોમાં આખા વિશ્વએ સ્વીકાર્યું છે કે ગાંધી જીવન અને ગાંધી વિચારધારા આ સમગ્ર સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે અને એ જ ગાંધી વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડવાનો આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે. ચોક્કસ પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવકાર્ય બાબત છે, પણ તબક્કાવાર અમલની જરૂર છે, લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. સરકાર કોઈ પણ કાયદો લાવે લોકોના સારા માટે હોય, પણ સાથે સાથે લોકોને એની માટે જાગૃત કરવા પડે, લોકોને કાયદાના અમલ માટે પ્રોત્સાહિત કરવા પડે. કોઈ પણ કાયદો દંડ દ્વારા કે ડર દ્વારા અમલ કરાવવાની જે સરકારની માનસિકતા છે એમાંથી એણે બહાર આવવું પડશે અને લોકોને જાગૃત કરીને આ કાયદાને સફળ બનાવવો પડશે.